નમસ્કાર દોસ્તો તો ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ કોમર્સ અને આર્ટ્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ એક જ સાથે એક જ દિવસે જાહેર થશે એવું દોસ્તો ઘણા વિદ્યાર્થીઓ નીચે કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે એવા ન્યૂઝ દોસ્તો વિદ્યાર્થીઓને મળ્યા છે કારણ કે દોસ્તો લોકસભાની ચૂંટણી હવે બે અઠવાડિયા પછી શરૂ થઈ જવાની છે અને હજી સુધી ધોરણ દસ અને ધોરણ બારનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર નથી થયું એટલે દોસ્તો બની શકે કે એક સાથે ધોરણ દસ અને ધોરણ બારનું કોમર્સ આર્ટ્સ અને સાયન્સનું બધાનું રિઝલ્ટ એક જ દિવસે જાહેર થઈ જાય તો આજના વિડીયોમાં આપણે આ ન્યૂઝ વિશે ડિટેલમાં આપણે વાત કરીશું ઉપરાંત દોસ્તો ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ કઈ તારીખે આવી શકે છે તારીખ વિશે પણ આપણે વાત કરીશું માટે દોસ્તો ખાસ આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો વિડીયોને લાઇક ન કરી હોય તો પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો આપણે આ વિડીયોમાં ઓછામાં ઓછી એક હજાર લાઇક

એક જ દિવસે જાહેર થશે કે કેમ એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું પરંતુ એ પહેલાં તો ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ અંગેની લેટેસ્ટ અપડેટ મેળવવા માટેની અને રિઝલ્ટને તમારા મોબાઈલમાં સૌથી પહેલાં જોવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ દસનું અને ધોરણ બારનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો છો અથવા તો દોસ્તો આ વેબસાઇટ માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ માય જીકે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની જે વેબસાઇટ છે માય જીકે ગુરુ ડોટ ઇન એ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે પહેલું બોક્સ છે એસ ટીડી ટેન બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જવા માટે તમારે એસ ટડી ટેનવાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી છે એસ ટડી બોર્ડ રિઝલ્ટ

રિઝલ્ટ બે હજાર ચોવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપી છે અહીંથી તમે કોઈપણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવાનો એક બોક્સ ઓપન થશે એમાં તમારે તમારો સીટ નંબર એન્ટર કરીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર બે ચાર સેકન્ડમાં તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે દોસ્તો નીચે લખેલું છે રિઝલ્ટ એપ્રિલના આજ અઠવાડિયામાં મુકાશે એટલે મતલબ આવનારા થોડાક દિવસોની અંદર બે ચાર દિવસમાં જ રિઝલ્ટ અહીંયા મુકાઈ જશે ત્યાર પછી નીચે લખેલું છે એસ 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે જો તમારી પાસે સીટ નંબર ન હોય માત્ર વિદ્યાર્થીઓનું નામ ઉપરથી સીટ નંબર વગર રિઝલ્ટ જોવું હોય તો એની સામે જે લિંક આપી છે લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ એમાંથી કોઈપણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમવાળું એક બોક્સ આવશે એમાં તમારે વિદ્યાર્થીનું પૂરું નામ નથી લખવાનું માત્ર એમની અટક એટલે કે સરનેમ લખવાની છે સરનેમ ટાઈપ કરીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે એ અટકના જેટલા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપી હશે એમનું ફૂલ નામ સાથેનું એક લિસ્ટ ઓપન થશે એમાંથી તમારે જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જવું હોય એમની બાજુમાં જે ગેટ બટન હશે ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર પાંચ સેકન્ડમાં રિઝલ્ટ ઓપન થઈ જશે તો આવી રીતે તમે ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટની તમામ અપડેટ પણ આ વેબસાઇટમાંથી મેળવી શકો છો અને રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે રાત્રે બાર વાગ્યા પછી ગમે ત્યારે મુકાઈ જતું હોય છે તો સૌથી પહેલા તમે રિઝલ્ટ પણ અહીંથી જોઈ શકો છો તો ખાસ ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને સર્ચ કરીને માહિતી મેળવતા રહીજો અને રિઝલ્ટ પણ તમે સૌથી પહેલા જોઈ શકો છો હવે દોસ્તો આપણે ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ શું એક આવવાના છે એના વિશે આપણે વાત કરી ત્યાર પછી આપણે તારીખ વિશે પણ વાત કરીશું તો દોસ્તો જનરલી એવું થતું હોય છે કે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ સૌથી પહેલાં આવે છે અને ત્યાર પછી પંદરથી વીસક દિવસ પછી ધોરણ

ધોરણ બારનું રિઝલ્ટ એક સાથે એક જ દિવસે જાહેર થવાની સંભાવના તો થોડી ઘણી છે પણ દોસ્તો મને એવું નથી લાગી રહ્યું કે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ એક સાથે જાહેર થાય આ દોસ્તો બની શકે કે પહેલાં જેવી રીતે જાહેર થતું કે ભાઈ પહેલાં ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવે પછી પંદર વીસ દિવસ પછી ધોરણ દસનું રિઝલ્ટ આવતું પણ હવે એવું બની શકે કે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવે પછી એ બીજા કે ત્રીજા કે ચોથા દિવસે રિઝલ્ટ છે ધોરણ દસનું એ જાહેર થઈ જાય કારણ કે હવે લોકસભાની ચૂંટણી બહુ ઝાઝા દિવસોની વાર નથી હવે દોસ્તો આપણે વાત કરીએ કે રિઝલ્ટ કઈ તારીખે જાહેર થઈ શકે છે તો દોસ્તો ન્યૂઝપેપરમાં તો એવું આવ્યું હતું કે વીસ એપ્રિલ પહેલા રિઝલ્ટ જાહેર થઈ જશે પણ દોસ્તો આજે અઢાર તારીખ તો થઈ પણ ગઈ છે અને વીસ તારીખ પહેલા રિઝલ્ટ આવી પણ શકે કેમ કે હજી ઓગણીસ તારીખ ને વીસ તારીખ હજી બાકી છે પણ દોસ્તો બની શકે કે વીસ થી પચીસ તારીખની વચ્ચે છે એ રિઝલ્ટ જાહેર થઈ જાય ગમે ત્યારે દોસ્તો રિઝલ્ટ જાહેર થાય પણ તમને બહુ એડવાન્સમાં રિઝલ્ટની તારીખ કહેવામાં નહીં આવે કારણ કે જ્યારે રિઝલ્ટની તારીખ કહેવામાં આવશે ત્યાર પછી થોડાક જ કલાકમાં રિઝલ્ટ છે એ રાત્રે બાર વાગ્યા પછી મૂકાઈ જતું હોય છે બરોબર તો રિઝલ્ટ માટે તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ માય જીકે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ સર્ચ કરીને ડેલી વિઝિટ કરીને ચેક કરતા રહેજો રિઝલ્ટની તમામ અપડેટ પણ ત્યાંથી તમને મળી જશે અને રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે સૌથી પહેલા તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટમાંથી રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકશો